પાટણ શહેર સહિત જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર, યથાવત રહેતા અસંખ્ય આશાસ્પદ યુવાનો મોતના મુખમાં ધકેલાતા હોય છે, ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અકસ્માતો નિવારવા, લોકોમાં જાગૃતતા લાવવા અનેક પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે, તેમ છતાં લોકોમાં ટ્રાફિકની અવેરનેસ ન આવતા અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગત રોજ રાત્રિના સમયે પાટણ ડીસા હાઈવે પર આવેલ ગોપાલક હાઈસ્કૂલની નજીક પાયલ પાર્કમાં રહેતા આહિર નવીનકુમાર લાલબાબુ નામનો ઈસમ પોતાનું એક્ટિવા લઈ કામ અર્થે હાઈવે તરફ નીકળ્યો હતો, ત્યારે તેઓ પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અથડાતા તેઓ રોડ પર પટકાયા હતા. તે જ સમયે કમનસીબે પાછળથી આવી રહેલા આઈસરના ચાલકે એક્ટિવાને અડફેટે લઈ એક્ટિવાનું ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો શરીરના કેટલાક અંગો રોડ પર જોવા મળતા હાઈવે પર અવરજવર કરતા વાહન ચાલકો ડઘાઈ જવા પામ્યા હતા. તો ઘટનાને પગલે સ્થાનિક લોકો સહિત બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને એક બાજુનો રસ્તો બ્લોક કરીને લાશનું પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી લાશની ઓળખ વિધિ કર્યા બાદ પીએમ અર્થે લાશને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.